ઋષભદેવના 100 પુત્ર છે અને એમાં સૌથી મોટા છે રાજર્ષિ ભરત. આગળ ઉપર રાજર્ષિ ભરત રાજા બન્યા. એમણે પણ રાજ્યનો ભોગ કર્યો પણ યુવાનીમાં વૈરાગ્ય થઈ ગયો. રાજ્ય પોતાના પુત્રને સોંપી ભરત મહારાજ ગંડકી નદીના તટ ઉપર ભજન કરવા માટે આવ્યા છે. ગંડકી નદી જે આજે નેપાળમાં વહે છે, ભજન કરવા આવ્યા અને એવું સુંદર ભજન કર્યું, પરમહંસ અવસ્થા પ્રાપ્ત કરી છે. એક દિવસ ગંડકીના તટે બેઠા છે, એક હરણી જેની પાછળ એક હિંસક પશુ પડ્યું છે, એક સિંહ પડ્યો છે, અને એના ભયથી એને ગંડકી નદીને પાર કરવા છલાંગ લગાવી. એ હરણી ગર્ભવતી હતી, એનો ગર્ભ પાણીમાં પડી ગયો, બીજા કિનારે હરણી પડી, એનું મૃત્યુ થયું. ભરત મહારાજ બેઠા બેઠા ઘટના જોવે છે. ભરત મહારાજે જોયું કે આ નવું જન્મેલું બાળક, આ બચ્ચું જે છે પાણીમાં પડ્યું છે, એને બાળકને ઉઠાવી અને કિનારે લાવ્યા. જો સાધુઓનો સ્વભાવ છે, કોઈ જીવ દુઃખી હોય ને તો એની ઉપર કરુણા કરે. સ્વામીજી કહે છે ને, સંત હૃદય નવનીત સમાના, કહા કવિ કોવિદ કહું જાના. ભક્તોનું હૃદય જે છે ને એ માખણ જેવું છે. આવી કોઈ અમુક કવિઓએ ઉપમા આપી, પણ સ્વામીજી કહે છે આ કવિઓને ઉપમા આપતા નથી આવડ્યું. માખણ ત્યારે પીગળે જ્યારે એને અગ્નિનો સ્પર્શ થાય, એને કોઈ ગરમ કરે ને તો પીગળે. પણ સંતો બોલે કોઈ જીવને આ જગતમાં દુઃખી જોવે ને ત્યાં એનું હૃદય પીગળવા માંડે, એની કરુણા એવી છે. પણ જો સાધુઓની પણ એક મર્યાદા છે, કરુણા કેટલી કરવી, ક્યાં કરવી, એ પણ આપણને ખબર હોવી જોઈએ. ઘણી વાર આપણે દયા કરવા માંડવી, એવી દયા કરવી ને આપણે જ હલવાઈ જઈએ પાછી, એની મર્યાદા પણ ખ્યાલ હોવી જોઈએ. પણ જો ભરત મહારાજને થયું એવું કે જે ઋષભદેવે ઉપદેશ આપ્યો હતો ને, મમ અને ન મમ આ ભૂલી ગયા. હવે હરણ આવ્યું એટલે ભરત મહારાજને શું કરવાનું હતું, નદીમાં પડેલા હરણને બહાર લાવીને એને કાંઠે છોડી દેવાનું હતું. પણ ભરત મહારાજે વિચાર કર્યો કે આવું નાનું તાજું જન્મેલું બાળક, આને જો હું જંગલમાં છોડી દઈશ તો વળી પાછો કોઈ હિંસક પશુ આને મારી નાખશે, એટલે આને મારી પાસે રાખું. આમાં ભરત મહારાજ હલવાણા. કેમ? ભગવાને વિચાર કર્યો, આ જગતમાં કોણ જીવશે કોણ મરશે આ ડિપાર્ટમેન્ટ તો ભગવાન કે મારો છે. આ જગતમાં કોને જીવવાનું કોને મરવાનું એ તો ભગવાનની ઈચ્છા ઉપર નિર્ધારિત છે. જન્મ મરણ એ સબ વિધિ કે હાથ, એ કોઈ આપણે ન નક્કી કરીએ. કે અને ભરત મહારાજે વિચાર કર્યો કે આ હરણને હું બચાવી લઈશ તો આ બચશે, તો એ જંગલમાં બીજા હજારો હરણ હતા, આની રક્ષા કોણ કરે છે? એક હરણ તમે બચાવી શકો, વિશ્વમાં લાખો હરણ છે. કારણ કે આ ન મમ ભૂલાઈ ગયું અને પછી તો એ હરણની સેવામાં લાગ્યા. જેમ જેમ હરણની સેવા વધતી ગઈ, ભક્તિ ભૂલાતી ગઈ, અને એક સમય તો એવો આવ્યો કે 24 કલાક ભરત મહારાજ હરણનું ચિંતન કરે, એને ક્યાં ગયું હશે, ઘડી કામ તેમ થઈ જાય તો ચિંતા થઈ જાય કોઈ પશુ આને મારી તો નહીં નાખ્યું હોય. અને આમ કરતા કરતા ભરત મહારાજના મૃત્યુનો સમય આવ્યો. બરાબર મૃત્યુનો સમય અને હરણ હાજર નહીં. હરણનું ચિંતન કરતા કરતા ભરત મહારાજ દેહનો ત્યાગ કરે અને બીજો જન્મ સીધો હરણના શરીરમાં. વિચારો, એક સમયનો પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા અને બીજો જન્મ સીધો હરણના શરીરમાં. આપણે આ વેમમાં આટા મારતા હોય એમ, આપણું કઈ નહીં થાય, ચિંતા ન કરો, માયા ક્યાંથી ક્યાં પાડી દે ને ખબર નહીં રહે. જો ચક્રવર્તી રાજા છે અને કોઈ આસક્તિ નથી જીવનમાં, પણ એક જ આસક્તિ ખાલી હરણમાં લાગી અને બીજો જન્મ થઈ ગયો સીધો હરણના રૂપમાં. ગીતામાં ભગવાન કહે છે ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવર. જે જે ભાવનું સ્મરણ મૃત્યુ સમયે કોઈ કરે તો એને એ પ્રમાણે બીજા જન્મમાં શરીર પ્રાપ્ત થશે. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય, તો પછી કર્મનું શું છે? અમે તો એવું સાંભળ્યું છે કે ભાઈ કર્મ પ્રમાણે દેહ મળે, ગીતા કહે છે સ્મરણ પ્રમાણે મળે. જુઓ, કર્મ જે છે ને એ મૂળ સિદ્ધાંત છે, અને સ્મરણથી જે દેહની પ્રાપ્તિ થાવી એ અપવાદ સિદ્ધાંત છે.
તો જ્યારે ક્યાંય અપવાદ સિદ્ધાંત લાગુ થાય ને ત્યારે મૂળ સિદ્ધાંત દબાઈ જાય. ભરત મહારાજને હરણનું સ્મરણ થયું, બીજો જન્મ થયો હરણના રૂપમાં. આ સ્મરણના પ્રભાવથી થયો છે. અને ભક્તિનો પ્રભાવ શું? જો ભજનય કર્યું છે એને, તો ગીતામાં ભગવાન 9મા અધ્યાયમાં એ પણ કહે છે, નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભક્તિનો નાશ થતો નથી. તો હરણના શરીરમાં પણ એને યાદ હતું કે હું આગળના જન્મમાં રાજર્ષિ ભરત હતો. અને પછી તો ખૂબ પછતાવો થયો, ભાઈ ક્યાં હું ભરત ગંડકી નદીના તટે ભજન કરતો હતો ને હરણમાં હલવાણો. પણ જો હરણના શરીરમાં તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને સમય આવતા એ હરણના શરીરનો ત્યાગ કર્યો. ત્રીજો જન્મ કર્મના સિદ્ધાંતના આધાર ઉપર થયો છે. ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો, મનુષ્ય બન્યા પાછા તૃતીય જન્મની અંદર. હરણ બનવું એ સ્મરણના કારણે મળ્યું છે, અને બ્રાહ્મણ પરિવારમાં જન્મ એ એના કર્મ યાને કે ભક્તિનું પરિણામ છે. ભરત મહારાજ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે, ત્યાં પણ એનું નામ ભરત થયું, અને ત્યાં પણ એને પોતાના પૂર્વ જન્મ યાદ હતા કે પહેલા હું રાજર્ષિ ભરત હતો, પછી હરણનું સ્મરણ થયું એટલે હરણ બન્યો, પણ નક્કી કર્યું કે આ જીવનમાં ક્યાંય હલવાવન થતું. હવે માની લો એક હરણ એને બાંધ્યું અને આ પ્રોબ્લેમ થયો. આપણે હજાર હજાર હરણ બાંધ્યા છે, એક ઘરે, એક ફેક્ટરીમાં, એક પુત્રમાં, એક પુત્રીમાં, હે ને? આપણા હરણની તાણ જ નથી, આપણું શું થાય વિચારો. અને ખાલી એક જ આસક્તિ લાગી છે ભરત મહારાજને, તો આ દશા છે, અને આપણે તો તાણ જ નથી. પણ ભરત મહારાજે નક્કી કરી લીધું કે આ જન્મ હવે બગાડવો નથી. એના પિતાને થયું કે આને ગુરુકુળમાં ભણવા મોકલું, ભણવા મોકલ્યા, ઓમ બોલતા ન આવડ્યું. શિક્ષક ગમે એટલું ભણાવે બેઠા રે, સ્કૂલ વાળા ઘરે મૂકી જાય કે આ નહીં હાલે ભાઈ, અને ઘરે રાખો. હવે પુત્ર આવો થાય ને ત્યારે પિતાને ચિંતા વધી જાય, ટેન્શનમાં ટેન્શનમાં પિતા ઉગલી ગયા. એટલે ભાઈઓ વધ્યા, એણે નક્કી કર્યું આનું કરવું હું, આ તો અહીં કે જડ જેવો છે. કેમ? જે કામ સિંધે આખા ગામમાં બધું કરી નાખે, કોઈ ના પાડવાની જ નહીં, જે જમવાનું આપે, સારું હોય, ખરાબ હોય, વાસી હોય, ગંદુ હોય, બધું ખાઈ લે, કોઈ પ્રતિકાર નહીં, કાંઈ બોલવાનું નહીં. એ ભાઈઓએ કીધું એક કામ કરો, આપણે પ્રોપર્ટી વેચી લો, આને તો કાંઈ છે નહીં, કે આપણે ભાગ પાડી લઈએ. ભાઈઓએ સંપત્તિ વેચી, પણ એ કે આનું કરવું શું, કે એક કામ કરો કે આને ખેતરમાં ઊભો રાખો, કે પેલા ચાડિયા રાખતા એમાં. ભાઈઓ કીધું જઈને ઊભા, ત્યાં જઈને ઊભા રહી ગયા, હાથ કરી છે. જડવત વ્યવહાર, નામ હતું ભરત પણ વ્યવહાર હતો જડ સમાન, એટલે લોકો એને જડ ભરતના નામથી ઓળખવા માંડ્યા. ખેતરમાં વિચરણ કરે, અને એ સમયે ત્યાંથી અમુક માતા કાલીના ભક્તો નીકળ્યા, અને ભક્તો જે હતા એનો જે સરદાર હતો એના દીકરાની કંઈક માનતા હશે, તેને બલી આપવાની હતી, તે બલી ક્યાંય મળ્યો નહીં. અને ભરત મહારાજને જોઈ ગયા, હા માણા છે, લ્યો હટો કટો, એકદમ હારો, બોડી મજબૂત. ભલે કીધું અમારે હારે આવશો, હાલો, ના પાડવાની જ નથી. એટલે સરદારને એની પાસે લઈ ગયા અને કીધું કે આ માણા છે બલી આપવા માટે, કાંઈ નહીં, હાલો આની બલી આપી દો. લઈ લો, ભરત મહારાજને ખબર છે મને બલી આપવા લઈ જાય છે, કોઈ પ્રતિકાર નહીં, હાલો. ભલે કીધું ભાઈ બેહી જાઓ, બેહી ગયા, ગરદન નીચે કરો, કરી દીધી. અને જેવો એ સરદાર ભરત મહારાજની ગરદન કાપવા જાય, માતા કાલીની મૂર્તિ ફાટી, સાક્ષાત કાલીદેવી પ્રગટ થયા, અને એના હાથમાંથી તલવાર લઈ અને જેટલા એના ભક્તો હતા બધાના ડોકા કાપી નાખ્યા. કહેવાનો અર્થ એ છે કે ભગવાનના ભક્તનો અપરાધ દેવતાઓ પણ સહન કરતા નથી. જો એ ભક્તિ કાલી માતાની જ કરતા હતા, એના જ ભગત હતા, અને માતાજી એને જ ઉપાડી લીધા. શું કામ? કારણ કે એક વૈષ્ણવનો અપરાધ કરવા જઈ રહ્યા છે, ભગવાનના એક શુદ્ધ ભક્તનો અપરાધ. જો આ જગતમાં સૌથી વધારે ખતરનાક હોય ને તો એ વૈષ્ણવ અપરાધ છે. દેવતાઓ પણ આનાથી ડરે છે,
માતા કાલીને થયું કે આની બલિ આપી દે ને તો ભગવાનની આગળ હું હલવાઈ જાય, સાક્ષાત પ્રગટ થઈને આ બધાનો વધ કર્યો. અને ભરત મહારાજને કહે છે કાલી માતા કે આ જે મારા સેવકો હતા તો મૂર્ખ છે, એને ખબર નથી ભગવાનના ભક્તોની શું મહિમા છે, એને તમારો અપરાધ કર્યો છે, ક્ષમા યાચના વિચાર કરો. પણ ભરત મહારાજને એ કોઈ મનમાં નથી, ત્યાંથી નીકળ્યા પાછા વિચરણ કરવા માંડ્યા. અને ભરતા હતા એમાં એક દિવસ સૌવીર દેશનો રાજા રઘુગણ જે ભાગવત સાંભળવા ગંગાસાગર જઈ રહ્યા છે, અને એની પાલખી ઉપાડવા વાળા ચાર લોકો હતા, એમાં એક માંદો પડ્યો. માંદો પડેલ રાજાએ કીધું આજુબાજુમાં જવું, ક્યાંય હોય તો પકડીને લાવો. અને એને મળી ગયા ભરત મહારાજ, કે આની બોડી રેડી છે, આ ઉપાડીએ કેવો છે, એને એમ કે મજબૂત છે, આને લઈ લેવીને તો આપણે ભાર ઓછો આવે ભાગમાં. લઈ ગયા ભરત મહારાજને, એને કીધું પાલખી ઉપાડવાની, કાંઈ વાંધો નહીં, હાલો પાલખી ઉપાડી. પણ જો ભરત મહારાજ શું કરે, બોલે ચાલતા ચાલતા કંઈક જીવ જંતુ દેખાય, ઠેકડો મારે, માની લો કે કીડીની લાઈન દેખાય, ઠેકડો મારે, અને એ કૂદે, બોલો રાજાને ડિસ્ટર્બ થાય અંદર. રાજાએ કીધું પાલખી બરાબર ચલાવ તો દંડ મળશે. ઓલા તૈણે કે મહારાજ અમે તો રેડી હલવી છીએ, આ નવું આવ્યો એ હકણો ને ચાલતો એ ડિસ્ટર્બ કરે. રાજા કે સમજાઈ દો, એ વાંધો નહીં કહી દઈ. વળી પાછા હાલતા ગયા, વળી કઈક જંતો આવ્યો, વળી રાજાએ ડિસ્ટર્બન્સ અનુભવ્યું, કીધું હવે સમજી જાજો નહીતર હું સાચે દંડ આપીશ. એ કે મહારાજ પણ અમારો વાંક નથી, આ નવો આવ્યો એ હરખો હાલતો નથી. વળી થોડાક આગળ આવેલા કીડીઓની હારે જોઈ અને ભરત મહારાજે ઠેકડો માર્યો, અને આ વખતે તો એવો ઠેકડો માર્યો રાજા આખો ડિસ્ટર્બ થઈ ગયો. રાજાએ કીધું હવે જો હખણા નો આવેલા ને તો મૃત્યુ દંડ આપીશ, કારણ કે રાજા વાજાને વાંદરા ક્યારે ફરી જાય નક્કી નહીં, ભાઈ પ્રસન્ન થાય તો રાજા આપી દે અને બગડે તો મારી નાખે. એ કે આમાં ઠેકાણું નહીં. જ્યારે એને કીધું હું મૃત્યુ દંડ આપીશ તો એલાય પાલખી એઠી મૂકી, પાલખી નીચે મૂકીને કીધું મહારાજ અમારી કોઈ જ ભૂલ નથી, દંડ આપો હોય તો આને આપો, આ હરખો નથી હાલતો, એમાં અમે ડિસ્ટર્બ થાય, તમે કયો પાલખી ઉપાડવી મૂકી દેવી છે. અને એ સમયે પહેલી વાર મહારાજ ભરત બોલે છે જીવનમાં કે છે રાજન તમે સાચું કહો છો, આ જગતમાં જો ભાર નામની કોઈ વસ્તુ છે તો એ ઉચકવા વાળા માટે છે, અને હું તો ઉચકવા વાળો છું ને, આત્મતત્વનો ઉપદેશ કરે છે. ભાર છે એ શરીર માટે છે, આત્મા માટે નથી. આ જગતમાં જો માર્ગ છે તો એ ચાલવા વાળા માટે છે. આ જાડાપણું છે, તમે ક્યારના એમ કહો છો કે આટલા હારા શરીરો છે હરખું ઉપાડતા નથી, આ જાડાપણું જે છે એ પંચમહાભૂતનું છે, આત્માનું નથી. અને તમને જો એવું લાગતું હોય કે આ બધા ધર્મ આત્માને છે તો સાંભળો, સ્થૂળતા ક્રિષ્ટા આજિ વ્યાધિ ભૂખ તરસ ભય કલહ ઈચ્છા વૃદ્ધત્વ નિદ્રા પ્રેમ ક્રોધ અભિમાન અને શોક, આ બધા ધર્મ દેહના છે. આનું કારણ શું છે? બોલે અભિમાન. આત્માને આમાંથી કોઈ વસ્તુ લાગુ પડતી નથી. તમે જીવવા મરવાની વાત જવા દો, ક્યારના પાલખીમાં બેઠા બેઠા એમ કહો છો તને દંડ આપીશ, આને મૃત્યુ દંડ આપીશ? અરે રાજન, આ જગતમાં જેટલા શરીરો છે ને એ બધા આદિ અને અંતવાળા છે. અહીંયા જે જન્મે એને મરવું જ પડે, આ નિયમ છે. તમે રાજા છો, હું સેવક છું, આ ભેદ બુદ્ધિ છે. પરમાર્થ દ્રષ્ટિથી યદી જો તમે જોશો તો તમારી અંદર રહેલો આત્મા અને આ શરીરમાં રહેલો આત્મા, બતાવો કોણ નોકર છે અને કોણ માલિક છે? આ તો શરીર ધારણ કરે છે, પ્રકૃતિના ગુણમાં આવે છે, તો માયાના કારણે લાગે છે આ માલિક છે, આ નોકર છે. આત્મતત્વથી જોવામાં આવે તો આ જગતમાં બધા જ જીવ ભગવાનના અંશ છે. જે ગીતામાં ભગવાન કીધું મમે વંશ જીવ લોકે જીવ ભૂત સનાતન, આ પરમાર્થ દ્રષ્ટિ છે. અને છતાં જો તમને એમ હોય કે હું નોકર છું, તમે માલિક છો, તો બોલો રાજન તમારી શું સેવા કરું? આટલું સાંભળતા રાજા રઘુગણ પાલખીમાંથી બહાર નીકળી અને ભરત મહારાજના ચરણમાં દંડવત પ્રણામ કરે છે. દંડવત પ્રણામ કરી અને રાજા રઘુગણને એટલો ભય થયો, સ્પષ્ટ મુખ ઉપર દેખાય છે ભાઈ
ત્યારે ભરત મહારાજ કહે છે કે રાજન, મારાથી તમને આટલો બધો ભય કેમ છે? આટલા તમે ડરો છો કેમ? ત્યારે એ રાજા રાહુગણ કહે છે, પ્રભુ મને ડર કોઈ વાતનો નથી, બીક તો મારામાં છે જ નહીં, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, કે નથી મને બ્રહ્માના બ્રહ્માસ્ત્રનો ભય, શિવજીના પાશુપતાસ્ત્રથી પણ મને કોઈ ભય નથી, કે વિષ્ણુના નારાયણ અસ્ત્રથી હું નથી ડરતો, મને ડર કેવલ વૈષ્ણવ અપરાધનો લાગે છે. તમે કોઈ ભક્ત તો નથી ને ભગવાનના, અને કદાચ ભૂલથી જો મારાથી તમારો અપરાધ થઈ ગયો હોય તો મને ક્ષમા કરો. ત્યારે ભરત મહારાજ કહે છે કે રાજન, તું આવી બધી વાતો રહેવા દે, હે આજે બધું બોલે છો ને, તું એ બોલે છો એ બહુ સારું લાગે છે, પણ તું છો એક નંબરનો મૂર્ખ. હે ને, જે વાત અર્જુનને કરી ગીતામાં, એ જ ભરત મહારાજ રાજા રાહુગણને કહી રહ્યા છે. તું માને છો પોતાને બુદ્ધિમાન, પણ તું બુદ્ધિમાન છો નહીં. અને ત્યારબાદ ભરત મહારાજે આત્મતત્વનો ઉપદેશ કર્યો રાજા રાહુગણને, અને એ રાહુગણને જ્યારે આત્મતત્વનું જ્ઞાન થયું ત્યારે એ પોતાના દેશ પરત ફર્યા અને ભગવાનના ભજનમાં લાગી ગયા. હવે એક પ્રશ્ન થાય કે રાજા રાહુગણ ગંગાસાગર ભાગવત સાંભળવા જઈ રહ્યા છે, એને રસ્તામાં એક માણસની જરૂર છે, તો એ માણસ ભરત મહારાજ જ મળ્યા, આ આકસ્મિક હતું કે પહેલેથી નક્કી હતું? તો જો આ જગતમાં કોઈ ભગવાનના ભક્તનો સંગ થાય ને, સાધુ સંગ થાય ને, એ આકસ્મિક નથી, આ ભગવાનની યોજના છે. આ લીલાનું રહસ્ય એ છે કે જે હરણના કારણે ભરત મહારાજ ફસાણા હતા, એ જ હરણ બીજા જન્મમાં રાજા રાહુગણના રૂપમાં પ્રગટ થયું છે. કેમ? કારણ કે ભાગવતનો સિદ્ધાંત છે કે ભગવાનના ભક્તનો સંગ ક્યારેય ફેલ જાતો. જો હરણના સંગથી રાજા હરણ બન્યા, એમ ભરત મહારાજના સંગથી હરણ એને રાજા રાહુગણનો દેહ પ્રાપ્ત થયો છે. આ હરણ બીજું કોઈ નથી, આ રાજા રાહુગણ. અને હરણનો સંબંધ ભરત મહારાજારે બહુ જૂનો છે. જ્યારે ઋષભદેવના પુત્ર ભરત બન્યા ને, એની પૂર્વના જન્મમાં આ રાજર્ષિ ભરત એક સામાન્ય ક્ષત્રિય હતા અને જંગલમાં શિકાર કરવા ગયા. એક સુંદર હરણનું બચ્ચું જોયું તો ગમી ગયું એને. એને થયું કે આને મહેલમાં લઈને જાઓ. તો એ હરણના બચ્ચાને ઉઠાવ્યું હાથમાં, લઈને ઘોડા ઉપર બેઠા. હવે બેઠા ને જેમ આગળ ચાલવા માંડ્યા, જોયું તો પાછળ એની માં ચાલતા ચાલતા આવે છે. ભરત મહારાજે પાછળવાળો જોયું ને એની આંખમાં જોયું કે આ હરણી આવી રહી છે પાછળ. તો એણે બચ્ચાને છોડી દીધું, દયા કરી હરણી ઉપર. અને દયા કરવાનું પરિણામ એ થયું કે સામાન્ય ક્ષત્રિય રાજર્ષિ ભરત બીજા જન્મમાં ઋષભદેવના પુત્ર ભરત તરીકે એનો જન્મ થયો. આ જગતમાં થોડી એવી દયા કરો ને કોઈ જીવ ઉપર, તો પણ પ્રકૃતિ તમને ઉચ્ચમાં ઉચ્ચ શરીર પ્રાપ્ત કરાવે છે. અને એટલા માટે કીધું, દયા ધર્મ કા મૂળ હે. એને જીવો ઉપર દયા કરવી આ ધર્મનો મૂળ છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, જીવે દયા નામે રુચિ વૈષ્ણવ સેવન. સંસારના જીવો ઉપર દયા કરવી, ભગવાનના નામમાં રુચિ હોવી એને, અને વૈષ્ણવની સેવા, આ ધર્મનો સાર છે. તો જેવો દયા કરવાના કારણે એ હરણનો સંગ ન્યા થયો, તો એ જ હરણ પાછું આવ્યું બીજા જન્મમાં જ્યારે ભરત બની આવ્યા ત્યારે, અને રાજા રાહુગણના રૂપમાં તૃતીય જન્મમાં પણ એ હરણનો સંબંધ ભરત મહારાજ સાથે રહ્યો છે. કહેવાનો અર્થ એ છે કે સંગ ક્યારેય વિફળ જાતો નથી, એટલા માટે નક્કી આપણે કરવાનું છે કોનો સંગ લેવો કે કોનો ન લેવો. આ સંગ જ આપણને ડૂબાડશે અને આ સંગ જ આપણને તારશે. એટલે ભગવાન કપિલ કહે છે, સ એવ સાધુ સુકૃતે મોક્ષ દ્વાર પાવૃતમ. જો આ સંગ ભગવાનના ભક્તોમાં લાગે તો એ મુક્તિના દ્વાર ખોલશે, અને એ સંગ જો આ સંસારમાં લાગે તો નરકના દ્વાર ખોલશે. કયા દરવાજા ખોલાવા છે એ આપણે નક્કી કરવાનું.